કચ્છના અબડાસા લખપત અને અંજાર તાલુકાના 25,000 ખેડૂતોને ખાનગી વીમા કંપની દ્વારા મંજૂર થયેલ પાક વીમો ચૂકવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ખાનગી કંપની દ્વારા અંદાજે 71 કરોડ જેટલી રકમનો પાક વીમો ચૂકવવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સરકાર ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. મૂળ વાત એવી છે કે કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ખાનગી કંપનીઓ દ્વારા ફરજિયાત ખેડૂતોના ખાતામાંથી પાક વીમો કાપી લે. આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ છે. પહેલી વખત એવું બન્યું છે કે આ ખાનગી કંપનીઓએ વીમો ચૂકવવાનો સમય આવ્યો છે. કચ્છની વાત કરીએ તો જે ક્રોપ કટિંગ કરે, ખરેખર તો દુષ્કાળ હોવાના કારણે 100% પાક વીમો ખેડૂતોને મળવો જોઈએ. એની જગ્યાએ જે અધિકારીઓએ ક્રોપ કટિંગ કર્યું છે એની સામે 35-40% જેવો જ પાક વીમો મંજૂર કરવામાં આવ્યો છે. એની અત્યારે 71 કરોડ રૂપિયા રકમ આજની તારીખે ખાનગી વીમા કંપની છે એને ચૂકવવાના બાકી છે. વારંવાર વહીવટીતંત્ર એવું કહે છે કે અમે નોટિસો આપી છે ખાનગી કંપનીને, 14 વખત નોટિસો આપેલી છે, છતાં ઈરાદાપૂર્વક ખાનગી કંપની ગલાતલા કરી માત્ર જાણે મલાઈ ખાવા આવી હોય, ખેડૂતોને નાણાં લૂંટવા આવી હોય અને જે મંજૂર થયેલો વીમો છે એ પર ચૂકવવામાં અખાડા કરે છે. ત્યારે અમારી માંગણી છે કે આ સરકાર એને, ગુજરાત સરકાર એને સાવરી રહી છે ખાનગી વીમા કંપનીઓને, કેન્દ્ર સરકાર પણ સાવરી રહી છે, તો હવે આ બંધ કરે. જેવી રીતે સમગ્ર ગુજરાતમાં વીમા કંપનીઓ સામે આંદોલનો ચાલી રહ્યા છે, એવા આંદોલનો કચ્છમાં પણ શરૂ થશે. અમારી માંગણી છે કે જે ખેડૂતોના હક છે, જે ખેડૂતોનો અધિકાર છે, 71 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવાના બાકી છે. કચ્છના ખેડૂતોને અન્યાય કરી રહી છે આ વીમા કંપનીઓ અને આ સરકાર, તો આ વહેલામાં વહેલી તકે એના ખાતામાં જમા કરી દે એવી અમારી માંગણી છે.